આદમપુર દીપડો વન વિભાગની કાર્યવાહીમાં પાંજરે પુરાતા લોકોએ રાહતનો દમ લીધો હતો છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકામાં છેલ્લા એક વર્ષમાં દીપડાનો આતંક જોવા મળે છે આ એક વર્ષમાં માનવભક્ષી દીપડા માનવ વસવાતમાં ઘુસીને લોકોને પોતાનો શિકાર બનાવી રહ્યા છે જેમાં ત્રણ જણાના મોત નીપજ્યા છે આ સિલસિલો હજુ યથાવત છે બે દિવસ પહેલા પાવી જેતપુર તાલુકાના વીરગામ ખાતે સાંજના સમયે બાળકી રમીલાબેન લઘુશંકા કરવા ગઈ હતી તે સમયે બાજુના મકાઈના ખેતરમાં છુપાઈને બેઠેલા દીપડાએ દસ વર્ષીય બાળકી રમીલાને ગળાના ભાગેથી પકડી ઉઠાવી લઈ ગયો હતો બાળકીએ બુમા બૂમ કરતા તેના પિતા મંગાભાઈ દીપડાની પાછળ દોડ્યા હતા અને બાળકીને દીપડાના મોઢામાંથી છોડાવી હતી પરંતુ બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી અને તેને સારવાર માટે વડોદરા રિફર કરવી પડી હતી દીપડાના હુમલાથી ઊંઘમાંથી જાગેલા જંગલ ખાતાએ તાત્કાલિક આદમખોર દીપડાને પકડવા માટે ટ્રેપિંગ કેમેરા અને પિંજરું વીરપુર ખાતે મૂક્યું હતું જેમાં ગઈકાલે સાંજે દીપડો વન વિભાગના પિંજરામાં પુરાઈ જતા સ્થાનિક લોકોએ રાહતનો દમ લીધો હતો કમલેશ સોની સાથે અસ્મિતા પટેલ દિવ્યાંગ ન્યૂઝ જેતપુર